ખૂબ સુંદર મજાનો અવસર આવી સુંદર મજાની સુરીલી ભજન સંતવાણી સાંભળ્યા પછી કદાચ તમે મને સાંભળો તો પાર્લેનું બિસ્કીટ દાળમાં બોળીને ખાતા છે એવો હવાદ આવશે. પણ પૂજ્ય બાપુ તરફથી આદેશ થયો છે, હજી કીર્તિદાનભાઈ, શિવ બાલક, કરશનદાસજી, જે બધા વિભૂતિઓ બધી બેઠી છે સંગીત રત્નની વચમાં, એક પાંચેક મિનિટ આદેશ થયો છે તો એકાદી વાત લેવી છે. કીર્તિદાનભાઈ ભજન ગાતા હતા ત્યારે ફક્ત ને ફક્ત એક વ્યક્તિએ સીટી પાડી હતી, એક ના પાડી હતી છતાંય. તો આ સીટીની વાત આવી એટલે એક વાત તમને કહી દઉં, ગેસના ચૂલા ઉપર ભાખરી શેકવાની લોઢી પડી હતી કાળી કાળી, પડખેના ચૂલા ઉપર ગેસ જગારા મારે, એની માથે કુકર જગારા મારે, એટલે કુકરે કીધું એ કાયડી મારી હામુ જોતી નહીં હો, છ મહિના થાય તારી માએ ઉટકી નહીં હોય, કાયડી મારી હામુ જોતી નહીં, લોઢીનો મગજ ગયો તો પડખે બેઠો બેઠો સીટી શું કામ મારસ. વાત ઈ છે, હમણાં અમદાવાદમાં પ્રમુખ આવ્યા હતા ચાઇનાના પ્રમુખ જિનપિંગ, અમદાવાદમાં બે દિવસ રોકાણા હતા. મારો મિત્ર મને કે ચાઇનાના પ્રમુખ આવ્યા, હવે ઓરિજિનલ કઈ આવશે? આ તારો બાબુ ઓરિજિનલ જ આવ્યો છે, પણ પહેલેથી મથરાવટ ને ચાઇનાના બધા ડુપ્લિકેટ જ આવતા હોય એમ. મારો એક મિત્ર મોબાઈલ કરતો હતો તે આમ કાને રાખવાને બદલે આંખે આ રાખીને મોબાઈલ કરે, મેં કીધું કે મને કે આઈફોન છે આ બુદ્ધિ વગરના પાડી, એકાદ વાહેથી પાડજે આખો આવે કડી ખાંભળ ને. એક ગણો સ્ટુડિયોમાં ફોટો પડાવવા ગયો, સ્ટુડિયોમાં પાસપોર્ટ સાઈઝનો નાનો ફોટો પાડો એમાં મારા બૂટે આવવા જોઈએ, પાસપોર્ટના ફોટામાં બૂટ આવે, ફોટા હોય એનો બાપ કે માથે મૂકી દે આવી જાય. આમાં કોણ કોને છેતરી જાય છે ખબર નથી પડતી. પણ મારે જે બે વાત કરવી છે આપને, તમે પ્લેનમાં બેસો ને, પ્લેનમાં એટલે એની જાહેરાત થાય ને એ સાંભળવા જેવી, એ જે એલાઉન્સ કરે ને પ્લેનમાં, હા કૃપયા ધ્યાન દે, અમદાવાદ સે બોમ્બે જાને વાલી ઇન્ડિયન રેલવેમાં આપકા સ્વાગત હૈ, કૃપયા અપને અપના સીટ બેલ્ટમાં લીજીએ, પછી દો દ્વાર પીછે હૈ, દો દ્વાર આગે હૈ, ઓર આગે હરિદ્વાર હૈ, આ પ્લેનમાં દો દ્વાર પીછે હૈ, દો દ્વાર બીચ મેં, દો દ્વાર આગે હૈ, ઓર ઉસકે આગે હરિદ્વાર હૈ. આ પ્લેનમાં પછી કોક દી અમદાવાદના રેલવે સ્ટેશનમાં ઊભા રહેજો, કૃપયા ધ્યાન દે, 19005 સૌરાષ્ટ્ર મેલ છૂટને કી તૈયારી મેં હૈ, કર્ણાવતી ટ્રેન આજ 4 નંબર સે પ્લેટફોર્મ સે જાયેગી, તમામ થા હબરે તો ડાયાબિટી થઈ જાય એવું મીઠું મીઠું બોલે, કૃપયા ધ્યાન દે. મારી બાજુમાં દાદા હતા, મને કે આ હું કે છે દેવાનું, મેં કહું ધ્યાન દેવાનું કે સાનો મનો બે. હા પછી કોક દી અમદાવાદના બસ સ્ટેન્ડમાં ઊભા રહેજો, અમદાવાદ રાજકોટ વાયા લીંબડી ચોટીલા આવશે તો ઉપડશે. સાંભળવા જો, એલાઉન્સ મણીબેન પાણીવાળા કંટ્રોલ રૂમનો સંપર્ક કરે, અહીંયા આવું જ હાલતું હોય. કોક દી અમરેલી બગસરાનું એલાઉન્સ સાંભળજો, અમરેલી બગસરાનું, અમરેલી બગસરા વાયા લાઠી ઉપડવાની અણી ઉપર છે, ત્યાં અણી બોલે. વાતની મજા છે,
હમણાં એક ઠેકાણું બે હવા ગયો, મેં ફ્રીજ ખોલ્યું, અંદર ત્રણ છોકરા બેઠા હતા ફ્રીજમાં. મેં કીધું કે મને કે બગડે નહીં, એટલે બુદ્ધિ વગરના. મારો મિત્ર ઘડિયાળ લઈને આવ્યો, મેં કીધું ઘડિયાળ લીધી? મને કે હા. મેં કીધું કેટલાની? મને કે લીધી તો અહીંયા દુકાનવાળો નહોતો, મરી ગયા, કોકની બઠાવી લીધી એમ નથી કહેતો. ઘડિયાળની વાત આવી એટલે બાપુ એક વાત કહેવાનું મન થાય, ઘડિયાળમાં ફૂલ નથી કાંટા છે, એટલે આપણે કોકને પૂછીએ કેટલા વાગ્યા. બાપુ સમજવા જેવું, કાંટાનો વિષય છે ને વાગવાનો વિષય છે, હે કેટલા વાગ્યા, ઘડિયાળમાં ફૂલ નથી કાંટા છે. મારો મિત્ર બે હાથમાં ઘડિયાળ પહેરે, આમાં રીકો ને આમાં સિક્કો. મેં કીધું કેટલા વાગ્યા? મને કે 8 અને 20. મેં કીધું બે માં કાં જોયું? મને કે આમાં મિનિટનો કાંટો નથી ને આમાં કલાકનો નથી. બુદ્ધિ વગરના બે કાંટા ભેગા કરીને પણ એવી અઘરી આઈટમો ભટકાવી. રાત્રે 2x2 લક્ઝરી કોચમાં મુસાફરી કરો, ડ્રાઈવર હાલતો ને પેસેન્જર બધા હુતા હોય. મારી પડકે હમણાં એક દોડાયો ભટકી રહ્યો, મને કે જીતું હોય કેવું પડે? મેં કીધું શું? મને કે બધા હોઈ ગયા પણ ડ્રાઈવર જાગે છો? બુદ્ધિ વગરના ડ્રાઈવર હોઈ ગયો તો આપણે પહેલાં હોઈ ગયા હોય. અમુક અમુક આઈટમોને ભેગી જ ના લઈ જવાય. ઓલા ધોળાણ ધસાણ રંગઘોળા ને એવા બધા ગામ આવે, ભાવનગર જાઓ ને. મારી પડકે દાદા બેઠા, મેં દાદા ધોળા ક્યારે આવશે? મને કે કાળા જાય પછી. વાતની મજા છો, નાની નાની બાબતમાંથી આપણે હસવાનું મળે. એક ભાઈ દવાખાને ગયો, ડૉક્ટર સાહેબ તમારી ફી કેટલી? તો કે નવા કેસના 300 રૂપિયા ને જૂનો કેસ હોય તો 100 રૂપિયા. ઓલો દર્દી કે આ તો આખો દી કેટલાય આવતા હોય, ડૉક્ટરને નવા જૂના કેસની શું ખબર પડે? સાહેબ મારો જૂનો કેસ છે એમ. લાવો 100 રૂપિયા. ડૉક્ટર 100 રૂપિયા લઈ લીધા. એ કે ગયે વખતે લખી દીધી હતી ને એની દવા ચાલુ રાખજો. ઓલાને હાથે અડાડવાની મફતના હોવ લઈ લીધા. આમાં કોણ કોને છેતરી જતી નક્કી ન થતું. સાલ ઓઢાડીને સન્માન કરવાનું હતું દરેક કલાકારોનું. અમારે ગઢવી માઇકમાં બોલ્યા, એ કે ગામના સરપંચ જીતુભાઈ દ્વારકાવાળાનું સાલ ઓઢાડીને સન્માન કરશે. આની કોઈ હું ઊભો છું, આની કોઈ સરપંચ ઉભો છે સાલ લઈને. 10 મિનિટ નીકળી ગઈ ઓઢાડે જ નહીં. ગઢવી કે ઓઢાડો? તો કે હુઈ જાય તો ઓઢાડું. પ્રસંગો બને છે. તમારા અમદાવાદનો ટાગોર હોલ, બહુ જબરજસ્ત ટાઉન હોલ. હું મારો મિત્ર બે જણા નીકળે, મને કે જીતુભાઈ ટાઉન હોલ ઉપર આવા બોર્ડ મરાય, બારી ટાઈટ થાય છે. આવો જાજરમાન હોલ, અહીંયા આવા બોર્ડ મરાય, બારી ટાઈટ થાય છે. મેં કે બુદ્ધિ વગર ને નાટક છે, બારી ટાઈટ થાય છે. નાટક હતું એ કે બારી ટાઈટ થાય છે, બા રિટાયર થઈ નાટક છે. કોણ સમજાવે? એક હું દવાખાની કહું, કમ્પાઉન્ડર ડોક્ટરની મા બેન ક્યારે આવશે? ડોક્ટરની મા બેન ક્યારે આવશે? કમ્પાઉન્ડર કે સભ્યતાથી વાત કરો, આ દવાખાનું છે. ડોક્ટરની મા બેન ક્યારે આવશે એટલે હું કહેવા માગો છું. મેં કમ્પાઉન્ડરને કીધું રાડ્યું નાખમાં, એ એમ કહે છે ડોક્ટર નીમા બેન ક્યારે આવશે. હું નીમા બેન નું દવા કરું કે ડોક્ટર ની મા બેન ક્યારે આવશે? શબ્દોની મજા છે બાપુ. આ વખતે શિવરાત્રીમાં એક દુર્ઘટના બની ગઈ જૂનાગઢમાં. હા, નાગા બાવાનું ખિસ્સું કપાઈ ગયું. આ દુર્ઘટના એ તો જઈ સમજાય તે. બાપુ હમણાં હું નેપાલ ગયો હતો પશુપતિનાથ. આ આ આ દુર્ઘટના પહેલાં આખા નેપાલ દેશમાં ક્યાંય ચોરી ન થાય. નેપાલ એક એવો દેશ છે ત્યાં ચોરી ન થાય. આખું ગામ ગુરખાનું, જાગતે રહો ધોકાવાળા. આખા પંજાબમાં કંઈ હજામની દુકાન નથી. બાપુ એક એક લાઈન લીધો છોટ. હા, મંદિરના પૂજારી દવાખાને ગયા, ડૉક્ટર સાહેબ ડાયરિયા થઈ ગયો, જરાક ઝાડા થઈ ગયા એવું લાગે. ડૉક્ટર ગોળી આપી, મટી જશે. પૂજારીજી કે કાંઈ પરેજી રાખવાની? તો ના ના, અઠવાડિયું શંખ ન વગાડતા. આ ઇન્ટેલિજન્સ છે.
જાજો ટાઈમ નથી લેવો, બે વાતો જ કરવી છે મારે. એમાં એક કોક રાધાજીને ઘર પછવાડીનો કહી ગયા હતા, પણ એ તો અનુકૂળ નથી આવે એવું, પણ એના જેવી બીજી એકાદી વાત લેશું આપણે. એ હું રાધાજી બાબુ એમ કીર્તિદાનભાઈની યાદી છે, મહેનત કરી નાખું, હાલો જે થાય એવું. પંખાની આઈટમ, પેલા પંખાને લઈ લઈ, તમે નવો નવો પંખો લેવો ને ટેબલ ફેન, પંખો કેવી રીતે ફરે મારા ચહેરા હામુ જોજો. તમે યાન્ય સમાધિ લઈ લો ને થોડાક, એ ભાઈ હા ઓલા વાંહલા જોઈ હકે, સમાધિ લઈ લો, બેસી જાઓ, આખી જગ્યા આટલો પટો ખાલી છે ને ભલામણ હું કામ દુખી તાવ. હા એમ, વાહ ભાઈ વાહ, તમારી હમદર્દ ને ધન્યવાદ છે. હા હે, હા ભાઈ, તો હું પંખાની હવા નહીં આવે યાર, મારા ચહેરા હમું જોજો. ફરવા તો દે, હું હે હે કરો, હજી પાવર માંડ આવ્યો તો સારી. હા હવા આવે છે ને, આ નવો પંખો એક વર જવા દો, હપ્તે થી લીધો હોય ને, હપ્તા વાળા કેમ ફરે ખબર, હપ્તા વાળા ઘણા પંખા ચોટી જાય, એને ધક્કો મારવો પડે. બાપુ બેઠા તો ફાયદો થયો ને, એટલે કીધું બાપુ બેજો મજા આવે, એવા મસ્તીના હસો તો મને એમ થાય કે મોઢામાં જલેબીનું ગુજરું મૂકી દઉં. બાપુ આ હસતા ચહેરા હોય ને બાપુ રાજી થવાય. ઘણા પંખા ચોટી જાય હવે બરાબર, આમ ક્યાં બાદ એ આ હમણાં સરસ મજાની વાત કરી બાપુ. એક જગ્યાએ હમણાં ગુજરાતી બોલવામાં હું હિન્દી બોલવાનો દીકરો થયો, મેં કીધું તમે અહીં સુધી બોલાવ્યા છે, અમે તમારા આભારી છીએ, હમ આપકે શુક્ર ગુજાર હે. વચમાં એક દાદા ઉપર થાય શુક્ર ગુજાર ની હો, ગુર્જર હુતાર, ગુર્જર હુતાર ની નાચ નો પ્રોગ્રામ છે, તો હું શુક્ર ગુજાર, અમારે દખા થાય હિન્દી માં. હા હા, મારો છોકરો સરસ મજાનો પ્રસંગ યાદ કરાવ્યો કીર્તિદાનભાઈ, થેન્ક યુ, મેન્શન નોટ. લંડન અમેરિકા અને ભારતના ત્રણ વૈજ્ઞાનિકો ભેગા થઈ ગયા, ચોર પકડવાનું મશીન બનાવ્યું. અમેરિકામાં આટો મારો આખાદીમાં 35 ચોર પકડાઈ ગયા, લંડનમાં આટો મારો 45 ચોર પકડાઈ ગયા, ભારતમાં એવો કોઈ મશીન જ ચોરી ગયું. આખો મુદ્દો ગાયબ કરી નાખ્યો મુદ્દો. ફિર ભી મેરા ભારત મહાન ભાઈ, ભાઈ એ જી દેશમાં આવા સંતોને ને ભગવાનને જન્મ લેવાનું મન થાય એ આપણો ભારત દેશ. કોઈ કીધું અમેરિકામાં જ કી જાય, લંડનમાં જ કી જાય, દુબઈમાં જ કોઈ બોલ્યું, આખા વિશ્વમાં ભારત જ એક દેશ એવો છે જેને માં કહેવાતી હોય, ભારત માત કી. ભાઈ ભાઈ કોક દી આપણે ઘેર રાખો પ્રોગ્રામ, મફતમાં બે બે પત, કોક દી ખર્ચો કરો. પંખો પાટીના સાતિયા બેસી જાય ભાઈ, આમાં સાતીના પાટિયા, પાટીના સાતિયા નહીં. અહીંયા એ પ્રોગ્રામ એક ભાઈ ચિઠ્ઠી મૂકી ગયા, કીર્તિદાનભાઈને માલુમ થાય કે ચાબા ભગતના ભોજકા સંભળાવવા વિનંતી. ચાબા ભગતના ભોજકા ન હોય, ભોજા ભગતના ચાપખા હોય, અમને તો આવા અનુભવ થાય છે અહીંયા. પણ મારે જે વાત આપને કરવી છે, રાધાજીની ગર્ભ જોડે છેલ્લી વાત, અમારા ગામડામાં ભાગવત કથા હતી, પોથીયાત્રા નીકળી, ગામડામાં તો બેન્ડ પાર્ટી ન હોય, ભાભા મંડળ હોય, અહીં કમરે તબલા બાંધેલ, 15 જાતમાં જાણ પખાલ હોય,
તે શાસ્ત્રીજે પોતીને પૂજન કરવામાં મને ભેગો રાખ્યો અને દાદાએ જે બોલાવી ધારણા કી જય. સુરમાં હતી ઓ જે અને કીર્તન ઉપાડ્યું બાપાએ રાધાજી ને ઘર પચવાડે ભાઈ ફેકબો દાદી નો આપતા દોઢ કિલોમીટર આયલા. મેં કીધું રાધાજીને ઘર પહોંચવાડે શું છે, એકાદું કીર્તન સારું વિશે ગાવા થાય. વરી વિપડા બળકિરી રાજા જે હવે તબલા ને અરે. હા સબીરભાઈ ઘણા વખત પછી મળ્યા છે, હો આ લડી જ લેવાનું છે ભાઈ ભાઈ. જો અમારે બે ની ઝપટ જોજો હવે, પંચમ નથી આ હાલશે વાંધો નહીં. રાધાજી ને ઘર પછવાડે કૃષ્ણ કનૈયો કૃષ્ણ કનૈયો. હલો આમાં ઇફેક્ટ ફેક કરો, માં એક હરખું રાખો ભાઈ. રાધાજી ને ઘર પછવાડે કૃષ્ણ કનૈયો કૃષ્ણ કનૈયો. રાધાજી ને ઘર પછવાડે કૃષ્ણ કનૈયો કૃષ્ણ કનૈયો. દાદાજી ને રોજવાડે ગણયો 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 તાડી પાડો સબીરભાઈ માટે. વરી 1.5 કિલોમીટર આવેલા. એ તો રાધાજીને ઘર પટોડા કૃષ્ણ કરીને એ શું કરે. વરી ઉપડે બાળકીરી રાજ રાધાજી ને ઘર પચવાડે કૃષ્ણ કનૈયો. ઊભો 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 બાબલો વિલંબિત માં આવ્યો. ઊભો ઊભો અડધી ચા પી લો તો બીજો હમ આવે. નવ કિલોમીટર આવેલા. નવ મેં કીધું ઊભો ઊભો શું કરે, મોઢામાંથી ફાટ ને જલ્દી. ઊભો ઊભો વાહડી વગાડે મરી ગયા. અહીંયા કહી દેવું તું વાહડી વગાડે એવું તોડાવવા. 9 કિલોમીટર તોડાવી નાખ્યો. પણ આવા ઘણા રૂડા પ્રસંગો છે. છેલ્લો એક નાનો એવો પ્રસંગ યાદ આવે છે એ કહી અને પાછા ભજનવાણીમાં આગળ જઈશું. હું તો અવારનવારે આ બાજુ આવું જ છું, બાપુના આશ્રમમાં જૂનાગઢ ને અહીંયા બંને જગ્યાએ. પણ આવા દિગ્ગજ કલાકારો ભજનિકો જ્યારે મળ્યા છે ત્યારે વધુમાં વધુ એમનો આપણે લાભ લેવાનો હોય.